कोरोना ने त्रीजी लहेरना भणकारा वागी रहा है। कोरोना केसों में वधारो जोवा मळी रह्यो छे। त्यारे धानेरा तालुकाना जड़िया गामे ऑक्सिजन प्लांटनो काम हजु सुधी शुरू करायुं नथी। गुजराती में कहेवत छे के आग लागे त्यारे कूवो खोदवा ना जवाय, बस एज कहेवत धानेरा तालुका पर खरी उतरी छे। धानेरा तालुकाना जड़िया गामे आवेला सामूहिक केन्द्र खाते चालू वर्ष दरमियान मे महीना में ऑक्सिजन प्लांट बनावा माटे मंजूरी आपी देवामां आवी हती। જ્યારે આજે મંજૂરી આપ્યાને 8 માસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં પણ ઓક્સિજન પ્લાન્ટ માટેનું કામ શરૂ કરાયું નથી, એટલે કે કદાચ ફરી કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોને ઓક્સિજન મેળવવા માટે રઝળવું પડે તે પ્રમાણેની હકીકત જોવા મળી રહી છે। ચાલુ વર્ષ 2021 ખૂબ જ ઘાતક સાબિત થયું હતું। કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના પરિજનોને ગુમાવ્યા છે। બીજી લહેર દરમિયાન દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જવાના કારણે ઓક્સિજનની જરૂર પડતી હતી, જેના કારણે ઓક્સિજનની બોટલ મેળવવા માટે દર્દીઓના સગા સંબંધી ઉપરાંત સેવાભાવી લોકો ઓક્સિજન પ્લાન્ટ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને મહામહિનતે ઓક્સિજનના બાટલા મેળવતા હતા। આવા વિકટ સમયમાં સરકાર દ્વારા ધાનેરા તાલુકાના જડિયા ગામમાં સામૂહિક કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે મંજૂરી આપી હતી। જેમ જેમ કોરોનાના કેસો ઘટવા લાગ્યા તેમ તેમ ઓક્સિજન પ્લાન્ટ માટેની કામગીરી પણ ખોરંભે ચડી ગઈ છે। બીજી ફેઝ એટલી બધી ઘાતક હતી કે ઓક્સિજન માટેની ખૂબ તકલીફ પડતી હતી। 24 કલાક અમારા ફોન વ્યસ્ત બોલતા હતા। અહીંથી અમે ગાડી ભરાવવા માટે મોકલતા એ ટાઈમે જિલ્લામાં ખાલી 2 જગ્યા ઉપર ઓક્સિજનની બોટલ ભરાતી હતી। અહીંથી ગાડી લઈને મૂકતા સાંજે તો આખી રાત ત્યાં વેઇટિંગમાં ઊભા રહેવું પડતું। 2-2 કિલોમીટરની ત્યાં લાઈનો લાગતી અને 2 કિલોમીટરની લાઈનમાં ઊભા રહ્યા પછી જ્યારે નંબર આવતો ત્યારે 20 બોટલ લઈને જતા, એમાંથી 10 જ બોટલ માટ ભરાતી અને એના કારણે 12 કલાક સુધી ત્યાં વેઇટિંગ કરવું પડતું અને લઈને આવતા હતા 13-14 કલાકનો ટાઈમ જતો રહેતો। એના કારણે પેશન્ટોને ખૂબ તકલીફ પડતી હતી। આવી પરિસ્થિતિ ફરીથી ના આવે અને લોકોને તકલીફ ના પડે એના માટે સત્વરે કોઈ પણ જગ્યા ઉપર આવા પ્લાન્ટ ચાલુ કરવામાં આપવા આવે અથવા તો આની કોઈ પ્રોજેક્ટ થયો તો જલ્દી ચાલુ થાય, એના કારણે ફરી આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો લોકોને તકલીફ ના પડે અને ઓક્સિજન માટે જે હેરાન થયા એ હેરાન ના થવું પડે એવી જરૂરિયાત છે। ધાનેરા તાલુકાના જડિયા ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી મળી ગઈ હોવાની દાવેદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓના નામ સાથે જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ એક પણ રાજકીય નેતાઓને સમય નથી મળ્યો કે ઓક્સિજન પ્લાન્ટનું કામ ક્યાં સુધી આવ્યું તેની માહિતી મેળવે અને સરકારી કાગળોમાં અટવાયેલા ઓક્સિજન પ્લાન્ટનું કામ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ધાનેરામાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન 300 રૂપિયાના 20,000 રૂપિયા આપવા હોવા છતાં પણ ઓક્સિજનની બોટલો મળતી ન હતી, જેથી ત્રીજી લહેર આવે તે પહેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થવો જોઈએ, નહીં તો પરિસ્થિતિ વણસી શકે છે। તો અછત તો બહુ જ રહી છે ધાનેરા તાલુકાની અંદર, બહુ જ મહામારી, કેટલાય માણસો કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલ અને એવું બી સાંભળવામાં આવ્યું છે કે ધાનેરા તાલુકાના જડિયા ગામે ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે પણ હજુ સુધી એ મંજૂરીના દેખવામાં આવ્યું નથી કે કંઈ કામ ચાલુ થયું હોય। તો સરકારશ્રીને એવું કહેવા માગું છું કે ફરીથી કોરોના મહામારી આવી રહી છે, ગુજરાતમાં કેસો વધી રહ્યા છે અને પ્રત્યક્ષ અમે જે ઓક્સિજન બોટલો સપ્લાય કરી છે કોવિડ સેન્ટર ધાનેરાની અંદર, મેં ઓક્સિજન બોટલો સેવામાં આપી છે અને એની અંદર મેં સર્વિસ આપી છે અને કેટલી તકલીફો પડી છે અને કેટલા લોકો ત્યાં મરી ગયા છે અને કેટલા સાજા થઈ ગયા છે, પણ 20,000 રૂપિયા આપતા બોટલ મળતી નથી। મેં પોતે ડીસા, ધાનેરા, જયપુર સુધી બોટલો સપ્લાય કરી છે, સેવા બી આપી છે, પણ આવું ફરીથી ન થાય તો સરકારશ્રી જાગૃત થઈને જડિયાની અંદર જે પ્લાન્ટની મંજૂરી આપી છે તો એ પ્લાન્ટ ત્યાં સત્વરે ચાલુ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રીને, કે જેથી આવી બધી મહામારીઓને પહોંચી વળે, સમય ઉપર જાગૃતતા આવે તો સારી વાત, ને પછી સમયે એકદમ બીમારી ફેલાય ને પછી તમે દોડવા જાઓ તો ઘોડા તબેલામાંથી છૂટી ગયા, પછી ગોતવા નીકળો તો કશું મળે નહીં। પંચાયત વિભાગના 15 નાણા પંચમાંથી ખર્ચ માટેની તમામ મંજૂરી આપી દેવામાં આવી હતી, છતાં પણ હજુ ઓક્સિજન પ્લાન્ટનું કામ ખોરંભે પડ્યું છે। આ મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પોતાના પદનો સદુપયોગ કરી ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ કરાવે તેવી પ્રજા માંગ કરી રહી છે।